નમસ્કાર દર્શક મિત્રો, 21st સેન્ચુરી વુમનના આજના કાર્યક્રમમાં હું તોરલ આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજે એક એવી નારી પ્રતિભા સાથે આપની ઓળખાણ કરાવવાની છે જેમની ઓળખાણ આપવાની આમ તો કોઈ જ જરૂર નથી. સિરિયલ એન્ટરપ્રેન્યોર તરીકે પોતાનું એક આગવું સ્થાન તેઓ મેળવી ચૂક્યા છે. સિરિયલ એન્ટરપ્રેન્યોરથી સોશિયલ એન્ટરપ્રેન્યોર સુધીની તેમની સફર, આ બધી જ સફર વિશેની વાત આજના કાર્યક્રમમાં આપણે કરીશું. હું ઓળખાણ કરાવીશ આજે તમારી રુઝાન ખંભાતા સાથે. તો મુલાકાતનો દોર શરૂ કરીએ રુઝાન સાથે. રુઝાન, ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં. ઘણી બધી વાતો તમારી સાથે કરીશું અને ઘણું બધું તમારી પાસેથી જાણવાનું છે, પણ સૌથી પહેલા તમારા બાળપણ વિશે જાણીશું. બાળપણ એઝ યુઝ્યુઅલ બધા જે કહે છે ગોલ્ડન પીરિયડ ઓફ યોર લાઈફ. આઈ ઓલસો કન્સિડર દેટ. આઈ સ્ટીલ કન્સિડર કે મારું બાળપણ જ ચાલુ રહ્યું છે, તો લોંગ ગોલ્ડન પીરિયડ. બચપનથી બહુ મસ્તીખોર છું અને મને ટોમબોય કહેવામાં આવતો હતો મારા ઘરમાં, મારા ફ્રેન્ડ્સ યા મારા સ્કૂલમાં બધે. અને મને શું કહેવાય, આપણે ગેમ્સનો બહુ ઇન્ટરેસ્ટ રહેતો હતો, સ્પોર્ટ્સનો. પછી મને અમારી હું ક્લાસમાં મોનિટર યા પ્રિફેક્ટ યા હેડ પ્રિફેક્ટ એવું બધું રસ રહેતો હતો. ભણવા સિવાય બધો રસ રહેતો હતો મને, ઇન્શોર્ટ ડ્રામેટિક્સ ડિબેટ્સ બધામાં મને ઇન્ટરેસ્ટ રહેતો હતો. અને ભણવામાં બી આમ હવે ઘરેથી બોલે એટલે ભણવું બી પડે, એટલે ભણી બી લેતી હતી. એટલે ઇટ વોઝ અ વેરી આઈ મીન એન્ડ વિથ લોટ ઓફ ફ્રેન્ડ સર્કલ. અને મારે એવું નહીં ખાલી, આઈ એમ બ્રોટ અપ ઇન અ કોએડ સ્કૂલ, એટલે છોકરીઓ કરતા છોકરાઓ ફ્રેન્ડ્સ વધારે. અને દેટ ઇઝ હાઉ દેટ વોઝ હાઉ ધ હોલ ચાઇલ્ડહુડ વેન્ટ. ઓકે, ભણવાનું ને બધું જયારે પૂરું થયું, તમારા ફાધર નો ઓલરેડી બિઝનેસ હતો, શા માટે એવું નક્કી કર્યું કે ફાધરના બિઝનેસમાં નહીં જઈને પોતાની એક આગવી ઓળખ ઊભી કરવી છે? થયું શું કે બચપનથી હું, એટલે હું જયારે ટેન્થમાં હતી ત્યારથી હું પપ્પાની ફેક્ટરી જતી હતી, અમારી ફેક્ટરી અહીંયા હતી. તો ફેક્ટરી એટલે જતી હતી, ટુ બી વેરી ઓનેસ્ટ, ટેન્થના પેલા વેકેશનમાં, કે આઈ કેન શો ઓફ ટુ માય ફ્રેન્ડ્સ કે હું પપ્પાની ફેક્ટરીએ જઉં છું. ઓકે, પણ જ્યારથી ત્યાં જવા લાગી ટેન્થ પછી ઇલેવન ટ્વેલ્થ, તો મને ત્યાં આઈ મીન એક બહુ સારા લર્નિંગ્સ મળ્યા. લર્નિંગ્સમાં સૌથી પહેલા કે મારા બી શોપ ફ્લોર પર કેવી રીતે કામ કરવાનું, લોકો જોડે કેવી રીતે કામ કરવાનું, વર્કિંગ વિથ ઓલ ક્લાસીસ ઓફ પીપલ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે તમે એક નહીં બધા ક્લાસ જોડે કામ કરો છો, તો યુ હેવ ટુ હેન્ડલ ધેમ ડિફરન્ટલી, એટલે એ બધું તમે શીખી રહ્યા છો એ વખતે. પણ અનફોર્ચ્યુનેટલી, મારા માટે અનફોર્ચ્યુનેટલી એવું થયું કે જ્યારે મે બી આઈ ગોટ ઓવર એક્સપોઝ કે સમથિંગ લાઈક દેટ. બીજું કે જ્યારે હું કોલેજમાં હતી ત્યારે પેલું એનો બધા પિક્ચરો જોતા હોય, અને પેલું એક પિક્ચર હતું અમિતાભ બચ્ચનનું, અપને પેલું ગીત હતું અપને પેરો પે ખડે રેખે દીખલાઓ જમાના તુમારા પગ ઘૂંઘરું બાંધ્યા, એટલે એનો વિથ ઓલ ધોઝ થિંગ્સ ઇન માઇન્ડ આઈ થોટ કે નહીં, આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ ઓન માય ઓન, આઈ વોન્ટ ટુ હેવ માય ઓન આઈડેન્ટિટી. કારણ કે માય ફાધર્સ આઈડેન્ટિટી વોઝ ઓલવેઝ દેર, ઇઝ ઓલવેઝ દેર, એન્ડ આઈ એમ વેરી પ્રાઉડ ઓફ ઇટ, એમાં કોઈ ડાઉટ નથી. આઈ એમ વેરી પ્રાઉડ ઓફ માય ફેમિલી બિઝનેસ. પણ પછી એક વાર થયું કે ના, આપણે પોતાનું કરીએ. કારણ કે થયું તો શું કે જયારે કોલેજમાં અને સ્કૂલમાં યુ નો યુ એવરીબડી ધેન સ્ટાર્ટ કમ્પેરિંગ વિથ યુ કે અચ્છા આ તેના પપ્પાનું છે, આ પપ્પાના વોટએવર, આપણે ગાડી આવે તો બી એમની બધું, એટલે વી રિસ્પેક્ટ ધેટ. બટ યુ નો યુ ઓલવેઝ એટ ધેટ પોઈન્ટ યોર સ્ટેજ યોર માઇન્ડ ઇઝ ઇન દેટ ડિરેક્શન કે ના, આપણે પોતાનું કરવું છે. એટલે મારા ડિરેક્શનમાં એવું હતું. એટલે થેન્ક્સ ટુ માય પેરેન્ટ્સ મને રફ એન્ડ ટફ બનાવી, મને ચેલેન્જિંગ બનાવી, અને આ બધું મારા જે મગજમાં ચાલતું હતું, તો એના લીધે શું ફાયદો થયો મને કે ધેન આઈ થોટ કે દેટ વોઝ અ વેરી ઇમોશનલ ડિસિઝન ઓલસો, કે આપણે પોતાનું કંઈ કરવું છે. હવે પોતાનું શું કરવું છે? બીકોઝ યુ નો વેન ઓલ ધીઝ યર્સ યુ આર ટ્રેન ટુ જોઈન યોર ફાધર. બીજું ચેલેન્જ એ હતું કે યુ નો નોર્મલી જે પપ્પાએ આ ફેમિલીએ શીખવાડી છે કે કઈ બી ચીજ ઇઝીલી મળે તો આપણને ગમે નહીં. અને જ્યારે હું એમએસસી કરતી હતી ત્યારે મેં મારા એ વખતે અમારા ઓફિસમાં નવું કમ્પ્યુટરાઇઝેશન થયું હતું. એ વખતે નવા કમ્પ્યુટર્સ આવ્યા હતા ઇન આઈ થિંક ગુજરાતમાં, વી વેર ધ ફર્સ્ટ ઓર સેકન્ડ ઇન ગુજરાત ટુ ગેટ ધોઝ કમ્પ્યુટર્સ. આટલી મોટી મોટી ફ્લોપી ડિસ્ક આવે એ ટાઈપની વાત કરું છું. તો એ વખતે પપ્પાએ કહ્યું હતું કે રુઝાન કમ્પ્યુટર શીખજે, એટલે હું કમ્પ્યુટર શીખવા ગઈ. અને એ બી જસ્ટ ટુ મેક અ નોટ ઓફ ઇટ કે હું એવા ક્લાસમાં ગઈ જ્યાં રિયલી શીખવાનું મળે અને સસ્તો ક્લાસ હોય. નોટ દેટ કે ભાઈ આપણી પાસે પૈસા છે, આ પપ્પા ફંડ કરશે તો પેલા 50,000 નો ક્લાસ લો, નો નોટ દેટ વે. આઈ વેન્ટ ઇન અ 10,000 ક્લાસ જેમાં મને પ્રોગ્રામિંગ શીખવાનું મળે. તો જ્યારે હું એ શીખતી હતી અને હું શું કરું, જ્યારે એમએસસી ભણું તો ક્લાસમાં પાછળ આપણે આઈ વોઝ ઓલવેઝ અ બેક બેન્ચર, તો પાછળ બેસીને પ્રોગ્રામ્સ લખતી હતી. હવે જ્યારે હું પ્રોગ્રામિંગ કરવા બેઠી તો હું મારા જાતને સૌથી વધારે ઇન્ટેલિજન્સ સમજવા લાગી. કારણ કે મને બચપનથી ઘરમાં શીખવાડ્યું છે કે નોલેજ ઇઝ પાવર. તમારી પાસે પૈસા આજે છે કાલે નથી, પણ જે જ્ઞાન છે એ તમે દુનિયામાં ક્યાંય બી હોશો, યુ કેન ઓલવેઝ ટેક યોર નોલેજ વિથ યુ. એટલે એ મને બચપનથી નખાયું છે. એટલે નોલેજ ઇઝ પાવરના ફંડામેન્ટલથી મેં વિચાર્યું કે હું મારા સેલ્ફને બહુ જ્ઞાની સમજતી, હું પ્રોગ્રામિંગ કરતી હતી આ તે, એટલે મેં વિચાર્યું કે હું હવે મારો પોતાનું કંઈ કરીશ. ને એ હું શું કરીશ, તો બેર દેર ટુ રીઝન્સ વાય આઈ ગોટ ઇન ટુ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. વન, નોલેજ ઇઝ પાવર, હું બહુ જ્ઞાની. અને બીજું કે એના માટે કેપિટલ ઝીરો જોઈએ. વેન યુ આર ઇન ટુ સોફ્ટવેર બિઝનેસ, આઈટી બિઝનેસ, તમારે ખાલી એક કમ્પ્યુટર જોઈએ, તમારી બુદ્ધિ જોઈએ.
એન્ડ ધેટ ઇઝ ધ રીઝન વાય આઈ ધેન આમ બીજો કોઈ બીજો બિઝનેસ આવડતો તો બી નહીં, મને ખબર બી નહોતી, અને આઈ ડીડ નોટ હેવ એની ચોઇસ ટુ ડુ એની જોબ. આઈધર આઈ જોઈન્ડ માય ફાધર, વિચ આઈ ડીડ નોટ વોન્ટ ટુ. સો ધ સેકન્ડ ચોઇસ આઈ હેડ વોઝ ટુ ડુ માય ઓન બિઝનેસ, એન્ડ ઓન બિઝનેસ વેન યુ હેવ અ ઝીરો કેપિટલ. કારણ કે એ વખતે થાય શું કે ઓકે યોર પેરેન્ટ્સ આર રેડી ટુ ફંડ યુ, પણ આપણો એ મારે એવું કેવું છે કે જેટલો આપણે નાનો હોય એટલો આપણો મોટો ઈગો હોય, એટલે પેલો ઈગો તો બહુ મોટો, આપણે કરતા મોટો આપણો ઈગો હોય. બિલકુલ, અને એ પોતાની જાતે પોતાનો રસ્તો લીધો એવું કહી શકાય. એક્ઝેક્ટલી, પોતે કંઈક કરવું હતું અને પોતાની રીતે જ કરવું હતું. સો ધેટ ઇઝ હાઉ આઈ ગોટ ઇન ટુ ધીસ આઈટી બિઝનેસ. બિલકુલ, હવે એ આઈટી બિઝનેસની અને ત્યાર પછીની જે સફર છે એના વિશે પણ વાત કરીએ એક બ્રેકમાં. આજે આપણે રોકાવું પડશે. દર્શક મિત્રો, ક્યાંય ના જતા જોડાયેલા રહો આ કાર્યક્રમ સાથે. હજુ ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વાતો રુઝાન પાસેથી જાણવાની બાકી છે. પાછા ફરીશું એક વિરામ બાદ.